અને એમ કરી સંકલ્પ કર્યો અને સતીનો પતિ કહ્યું ને કે એક સુતેલી વ્યક્તિ જે માણસ મરડીને બેઠી જાય એમ એનો પતિ બેઠો થઈ ગયો છે. અને આ લીલા જગતના દેવોએ જોઈ અને મનમાં નક્કી કર્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશે, કે દીકરો બનીને જવું હોય તો અનસોયાને ત્યાં જવાય, અન્યને ત્યાં નહીં સાહેબ. હા, માટે કહે છે ને, એ બોલો દત્ત નિગંબર નારી, બોલો દત્ત નિગંબર નારી, એ બોલો યલક નિરંજન અવતારી, બોલો યલક નિરંજન અવતારી, ગિરનારી રામનું પ્રભુત્વ, લક્ષ્મણનો સંયમ, અને ભાઈ કૈકેયીમાં એ મોકલેલી પરિસ્થિતિની અંદર દીકરી તરીકે, અયોધ્યાની પુત્રવધુ તરીકે અને જનક રાજાની દીકરી તરીકે જીવાય કેમ, એ દિવ્ય ઉપદેશ આપ્યો હોય એ તત્વ છે માં ભગવતી અનસૂયા સાહેબ. અને અનસૂયાનો અર્થ છે જગતની કોઈ પણ વ્યક્તિ માટે જેની ઈર્ષા નથી, આનું નામ અનસૂયા. જગતની કોઈ પણ વ્યક્તિ માટે જેને ઈર્ષા નથી. બાકી ભગવાને તો બે વસ્તુ જગતમાં મૂકી જ છે. સંસારીઓ માટે ભગવાને મૂક્યો છે કામ અને ક્રોધ, અને બ્રાહ્મણ સાધુ સંતોને અન્ય માટે ભગવાને મૂક્યો રાગ દ્વેષ અને ઈર્ષા સાહેબ. મનુષ્ય જન્મ મળ્યો છે ને, જગતને વંદન કરી મહાપુરુષોના આશીર્વાદ લઈને કેવલ ભજન કરો, બીજી બધી મગજમારી છોડો સાહેબ. કોણ ક્યાં કરતા હે, કોણ શું કરે છે જોવાનું છોડી દો. તમારે ક્યાં પહોંચવું છે એનું ધ્યેય નક્કી કરીને કોઈ મહાપુરુષનો હાથ પકડી લો તો તમારું કલ્યાણ થઈ જશે સાહેબ. હા ભાઈ, એક વારનો સમય છે, કહ્યું ને, ત્રણેય દેવો અનસૂયાજીને ત્યાં ભિક્ષા લેવા આવ્યા છે. માં ભગવતી અનસૂયા નિજ મંદિરમાં બેઠા છે અને દ્વાર પર આવીને ભવતી ભિક્ષાં દેહી, માં ભિક્ષા આપો. માં અનસૂયાજી કંદમૂળ ફળ લઈને આવ્યા, ત્રણેય મહાપુરુષોને વંદન કરીને કહ્યું લ્યો. ત્રણેય દેવોએ કહ્યું, માં અમે ભિક્ષા લઈએ પણ ક્યારે, તમે નિવસ્ત્ર થઈને આપો ત્યારે. ભાઈ એમને એમ નથી કીધું, પ્રથમ પહેલા મસ્તક મૂકી સમરી લેવું ના. હા ભાઈ, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. હા ભાઈ એમને એમ નથી કીધું, ગંગા સતીએ વચન વિવેકી પાનબાઈ, જે નરને નાર બ્રહ્માદિક લાગે એને પાય.
હનસોયાજીએ વંદન કરીને કીધું, હું તમને ભિક્ષા આપું, પણ મારી એક વિનંતી છે, તમે ત્રણેય મારા 600 મહિનાના બાળક બનો તો ભિક્ષા આપો. કરુણા થઈ અનસુયાજીએ કાર્યક્રમમાં અંજલિ લીધી, ત્રણેય બાળક પર અંજલિ છાંટી. પરીક્ષિત ત્રણેય દેવો 600 મહિનાના બાળક બની ગયા. માએ પલનામાં સુવાળાયા છે. ત્રણેય દેવો આનંદ કરે છે. આ વાતની ખબર દેવર્ષિ નારદને પડી. નારદજી આવ્યા, ક્યાં? ત્રણેય દેવીઓ ચિત્રકૂટ પર એકત્રિત થયા છે ત્યાં. અને ત્રણેય દેવીઓએ નારદજીને પૂછ્યું, અમારા નાથને જોયા છે? નારદજીએ કહ્યું ત્રણેય દેવીઓને કે માતાજી, કાન ખોલીને સાંભળો, તમારા ત્રણેયના નાથ અનસોયાજીને ત્યાં પારણામાં ઝૂલે છે. હા, ત્રણેય દેવીઓ ચિંતિત. દેવર્ષિને વંદન કરીને કહ્યું, અમારે એને મુક્ત કેવી રીતના કરાવવા? નારદજી કહ્યું, કામ કરો, તમે ત્રણેય દેવીઓ સંકલ્પ કરો કે અમારા કરતા હંસોયા મોટા મોટા ને મોટા, અને અમુકને તમે જોજો મોટા બન્યા પછી, એમ કહે ને કે મોટા બન્યા પછી નાનું કામ કરવામાં શરમ આવે. હા, મોટા બન્યા પછી, સાહેબ ઊંચા ઊંચા સબ ચલે, નીચા ના ચલે કોઈ, જો સબસે નીચા ચલે વો સબસે ઊંચા હોય. કહ્યું ને મહારાજ, ધર્મરાજ યુધિષ્ઠિરના યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભગવાન દ્વારિકાધીશ આવ્યા. દ્વારિકાનાથે કહ્યું, ધર્મરાજ કઈ સેવા બાકી છે? ધર્મરાજે કહ્યું, પ્રભુ બે સેવા બાકી છે. પહેલી સેવા એ છે કે બ્રાહ્મણો યજ્ઞમાં બિરાજે, અમે પાંચે પાંડવો યજમાન તરીકે બિરાજીએ, અને એક સાધુ સંતો બ્રાહ્મણોને દેવો આવવાના, એમને દક્ષિણા આપવાની, તો એની ચાવી આપીએ કોને? ભાઈ કહ્યું ને, એની ચાવી આપીએ કોને? મનુષ્ય જન્મ મળ્યો છે ને, પાંડવોની જેમ જીવતા શીખો. સાહેબ ભગવાને ઇન્દ્રપ્રસ્થ આપ્યા પછી પણ પાંડવોને ચિંતા હતી કે પ્રભુ યજ્ઞ કરવો છે, એ પૈસા તો છે નહીં, તો કરીએ શું? ત્યારે ભગવાને કીધેલું, જાઓ મરુત રાજા યજ્ઞ કરીને બધા જ પાત્ર ઉત્તર દિશામાં મૂકી આવવાના છે. એ બધા જ સુવર્ણ પાત્ર તમે લઈ આવજો, એને સાફ કરીને યજ્ઞ કરજો. જાઓ, હું તમારા યજ્ઞનો સ્વીકાર કરીશ. આ કૃષ્ણની કરુણા સાહેબ. હા, એટલે ભગવાને કીધું કે કામ કરો, ભંડારની ચાવી દુર્યોધનને આપી દો. એટલે પાંડવો ચોક્યા. દુર્યોધન, દ્વારિકાનાથ કહે છે, ધર્મરાજ સાંભળો, દુર્યોધનના હાથમાં પદ્મ છે, એ જેટલું તમારું ખૂટાડવાનો પ્રયત્ન કરશે એટલું તમારું વધશે. ભાઈ, ધર્મમાં જેટલું સમર્પિત કરશો ને એ ઘટવાનું નથી, આવા મહાપુરુષોની કૃપાથી તમારું વધવાનું છે સાહેબ. હા, જે બાપુ કથામાં કહ્યું કે 7 દિવસની કથામાં બાપુ એક જ વાર 10 જ મિનિટ આવે, અને વારંવાર ભગવાન દ્વારિકાધીશને ત્યાં કુચા પરિવારમાં પધારે છે, તો સાંભળો, એ દર્શન આપવા તો આવે છે, પણ સાથે સાથે તમારા પિત્રોનો ઉદ્ધાર કરવા માટે પણ પધાર્યા છે સાહેબ. હા ભાઈ, નથી જગતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, બર બજારે કોઈ વેચાના કોઈ કઢૈયામાં તરતા, અને પારા પુત્રનું જેને બલિદાન દીધું એવો શેઠ સગાળસા ના ડરતા સાહેબ. હા, ત્રણેય દેવીઓએ કહ્યું, અમારા કરતા હંસોયા મોટા, અને ત્રણેય દેવીઓ અનસોયાજીના દ્વારે આવ્યા. માં અમારા નાથ આપો. અનસોયાજીએ વંદન કરીને કીધું, એક કામ કરો, આ પલનામાં સુવાડ્યા શોધી શોધીને લઈ લો. જોયું તો ત્રણેયના સ્વરૂપ ફરખા. અને પછી અનસુયાજીએ કીધું,
તમે ત્રણેય દેવીઓ સંકલ્પ કરો, આજથી અમે જગતમાં કોઈ પણ સતી નારીની કસોટી કરીશું નહીં. અને ત્રણેય દેવીઓએ સંકલ્પ કર્યો અને પછી નિકટમાં આવ્યા અને માં ભગવતી અનસૂયાજી હાથમાં જળ લીધું, ત્રણેય દેવો પર છાંટ્યું અને ત્રણેય દેવોમાંથી એક એક દિવ્ય તેજ પ્રગટ થયું. મહારાજ બ્રહ્માજીની કૃપાથી પ્રગટ થયા તે ચંદ્ર, ભગવાન શિવની કૃપાથી પ્રગટ થયા તે દુર્વાસા, અને વિષ્ણુની કૃપાથી પ્રગટ થયા એ ભગવાન દત્ત. અને મંગલમય ભગવાનનો જયઘોષ કર્યો, બોલો દત્તાત્રય ભગવાન જય. ઈ બોલો યલક નિરંજન અવતારી, બોલો યલક નિરંજન અવતારી. મહારાજ સુખદેવજીએ કહ્યું, રાજન હું આપણી મનુ મહારાજની બીજી બે દીકરીઓમાંથી એકની કથા કહી બીજી દીકરી પ્રસૂતિની કથા કહું છું. મહારાજ પ્રસૂતિનું એક નામ છે દાક્ષિયાની. વર્ષો પહેલા એવું હતું કે દીકરીના તમે લગ્ન કરો એટલે પિયરમાં નામ અલગ હોય અને સાસરીમાં નામ અલગ હોય. વર્ષો પહેલા એવું હતું કે પિયરમાં મા બાપ નામ અલગ રાખે અને સાસરીમાં ગયા પછી એ લોકોને નામ ગમતું ના હોય તો અલગ રાખે. પિયરમાં હોય શાંતિ અને સાસરીમાં ગયા પછી એ લોકો રાખે અશાંતિ. સમજાય ભાઈ? એમ સુખદેવજી કે, રાજન એક વારનો સમય છે, દક્ષ રાજાને 16 દીકરીઓ છે મહારાજ, 13 દીકરી ધર્મને આપી, એક દીકરી પિતૃદેવને આપી છે, એક દીકરી ભગવાન અગ્નિનારાયણ, અને પરીક્ષિત 16મી સતી ભગવાન શિવને સમર્પિત કર્યા છે. કોણ દક્ષ? મહારાજ નહીં કોઈ જન્મમાં એસા જગમાં પ્રભુતા પાઈ અહંકાર જીવને આવતો નથી પણ વારસાઈમાં મળે છે એનો અહંકાર જીવને આવી જાય છે. હા, જે મહેનત કરીને મેળવીએ છીએ ને એનો અહંકાર જલ્દી નથી આવતો, પણ બારોબાર વારસાઈમાં મળે, માતા પિતાનું મળે, ખોટી સહીઓ કરાવીને લઈ લઈએ, જૂઠું બોલીને લઈ લઈએ, હા, મહંત ના હોય તો મહંત થઈ જઈએ. બાપુ મને બહુ અનુભવ છે આ બધા ભાઈ,
અને બહુ ધ્યાન રાખજો, ખોટું લાગે તો માફ કરજો ભાઈ. દરેકની સંપત્તિ પર તરાપ મારશો તો ભગવાન છોડશે, પણ ધર્મની સંપત્તિ પર જો ખોટો હાથ મારવા ગયા ને, તમારા કુળની સાથે તમારું નિકંદન નીકળી જશે સાહેબ. હા, કુળની સાથે ગયું સમજો તમે. હા ભાઈ, 100 દીકરા મરી ગયા પછી ગાંધારી ધતરાષ્ટ્રના ખોળામાં માથું મૂકીને રડે છે. હા, અને મહાભારત એમ કહે છે કે ધતરાષ્ટ્રે ગાંધારીને પૂછ્યું કે 100 દીકરા મૃત્યુ પામ્યા તો તારી આંખમાં આંસુ કેમ નથી આવતા? અરે એ સમયે ગાંધારીએ કહ્યું, નાથ, જે વૃક્ષના બીજ તમે વાવ્યા હતા અને એના ફળ તમે ખાધા, એનો દોષ મને શું કરવા આપો છો? મહારાજ, મને ખબર હતી આ કર્મનું ફળ તમારે ને મારે ભોગવવાનું છે, મારાથી જોવાતું નતું ને, એટલે તમે આંખે પાટા બાંધી દીધા, બાકી તમારું કર્મ તમારી સાથે મારા છે. હા ભાઈ, એ મહારાજા ધીરાજા દક્ષ રાજા અનેક યજ્ઞ કરાવે છે મહારાજ, અને કોઈ પણ સત્કાર્ય કરાવો એમાં ભગવાન ને સદગુરુની કૃપા હોય છે, એમાં અહંકાર ના રાખો, ઊંચું તો જ આમ થઈ શકે. હા તમે જોજો, અમુક સત્કાર્યમાં ભાગવત યજ્ઞ હોય કે વિષ્ણુ યાગ હોય કે પછી કહ્યું ને ભગવાનની પ્રતિષ્ઠા હોય, અને એમાં અમુકને તમે કામ સોંપો એટલે એને એમ જ લાગે કે મારા વગર બાપુ નહીં ચાલે. લે ભાઈ, કયું છે, બધું જ મળવું સહેલું છે, પણ મહાપુરુષના ચરણની સેવા મળવી બહુ કઠિન છે સાહેબ. હા, બીજું આ એ દક્ષ મહારાજ છે અને મનુષ્ય જન્મ મળ્યો છે ને, ભગવાનને કહેજો સંપત્તિ આપતા પહેલા સમજણ આપજો પ્રભુ, સમજણ વગરની સંપત્તિ પાંડવોને પછી નથી તો તમારો ને મારો તો સોઈ સાપ સાહેબ. હા, યુદ્ધ પત્યા પછી બધાને અહંકાર આવી ગયો, અર્જુન કે હું જીત્યો, ધર્મરાજ કે હું જીત્યો, નકુળ કે હું જીત્યો, સહદેવ કે હું જીત્યો. હા, અને કહ્યું છે ને કે મફતનું મળે ને, એટલે જેની કૃપાથી મળ્યું છે ને એ વ્યક્તિને પણ આપણે બોલવામાં બાકી નથી રાખતા સાહેબ. શું થયું, ભગવાને અર્જુનને એટલું કીધું, અર્જુન તમે યુદ્ધ જીત્યા નથી, આ જે પણ યુદ્ધ જીત્યું છે ને એ કુંતાજીની પુણ્યાયથી જીત્યું છે સાહેબ. એટલે અર્જુન શું બોલ્યા, બહુ ધ્યાન રાખજો, મહાપુરુષની નિકટમાં બેસવું સહેલું છે પણ મહાપુરુષને ઓળખવા બહુ કઠિન છે સાહેબ. હા વિચાર કરો. હા ભાઈ, કારણ ભગવાન અને મહાપુરુષ જેને દ્રષ્ટિ આપે છે એ જ જીવ એ ભગવાન અને મહાપુરુષને ઓળખી શકે છે સાહેબ. જો જાનત હૈ તુમ હી જનાવત, ને આજે તમને એક વાગ્યા સુધી છોડવા નથી હું આજે બાપુ. હા ભાઈ, જો જાનત હૈ તુમ હી જનાવત, અને ઘટના ઘટી છે. એકવાર એવું બન્યું, દાવુ અને કૃષ્ણને લઈ ગર્ગાચાર્ય મુનિ સદગુરુ ગર્ગાચાર્ય સાંડીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈન પધાર્યા. સવારનો સમય થયો એટલે શું થયું, ગર્ગાચાર્ય મહારાજ દાવુ અને કૃષ્ણને દંડવત કર્યા. હવે આ લીલા સાંડીપની ઋષિ જોઈ ગયા એટલે વંદન કરીને પૂછ્યું ગર્ગાચાર્યને, ગુરુદેવ, જે દીકરાઓ જે છાત્રો 12 વર્ષ સુધી મારા નિકટમાં રહીને ભણ્યા, હું એમનો ગુરુ છું, એ મારા શિષ્ય છે, એવું તો કયું તત્વ છે કે તમે બંનેને દંડવત કરો છો? એટલે ગર્ગાચાર્યએ કીધું, હે ગુરુદેવ સાંડીપની, દર્શન કરવાનું કારણ એ છે
કે તમે જે સામાન્ય તત્વ માનો છો ને એ તત્વ સાક્ષાત ચતુર્ભુજ નારાયણ છે. એ જ સમયે સાંડિપોસી ઋષિના હાથમાં જે માળા હતી એ પડી ગઈ છે. ભગવાનને વંદન કર્યા અને કીધું, કૃપાનાથ, જે દર્શન તમે ગર્ગાચાર્યને કરાયું એ દર્શન મને કેમ ના કરાયું? ત્યારે ભગવાને સાંડિપોસી ઋષિને કહ્યું, ગુરુદેવ, અભ્યાસ પૂર્ણ થયા પછી મેં વંદન કરીને આપણને વિનંતી કરેલી કે ભગવાન ગુરુદક્ષિણામાં જે ઈચ્છા હોય તે માગો, પણ એ વખતે આપે એવી કરુણા કરી, મેં તમને માગવાનું કહ્યું ને તો તમે શું કહ્યું? મને મારા મૃત્યુ પામેલા દીકરાના દર્શન કરવા છે. અને પછી ભગવાને કહ્યું સાંડિપોસી ઋષિને, ગુરુદેવ, કાન ખોલીને સાંભળો, ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપવાની ઈચ્છા તો મને થયેલી, પણ મારા ગુરુ થયા પછી પણ મૃત્યુ પામેલા દીકરામાંથી આસક્તિ ન છૂટે તો મને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપવાની ઈચ્છા ક્યાંથી થાય ગુરુદેવ? હા, માટે કહ્યું છે, જો જાનત હૈ તુમ હી જનાવ. ભાઈ, મહાભારતનું છે આ. અર્જુન બોલ્યા દ્વારિકાનાથને, પ્રભુ ક્યારના શું તમે બોલો કે યુદ્ધ? હા, ભગવાન કહે છે કે યુદ્ધ તમે જીત્યા નથી. અરે, યુદ્ધ તો અમે જીત્યા છે પ્રભુ. એટલે અર્જુન તે વખતે અવિવેક ભર્યા શબ્દ બોલ્યો છે. ભગવાનને કીધું, પ્રભુ જો તમે મારા મિત્ર છો અને મિત્ર મિત્રની મસ્કરી કરે એટલે હું તમને એક વાત કહું, તમને ખાલી અધિકાર મારા રથ ચલાવવાનો હતો એટલે તમને કેવી રીતના ખબર પડી યુદ્ધ કોણ જીત્યું ને કોણ હાર્યું? બોલો. આ જગત સાહેબ, જો ભગવાનનું કામ પતી ગયા પછી ભગવાનને ના છોડે તમારી મારી તો સાહેબ વાત ક્યાં કરવાની આ જગતમાં? હા, અને જીવનમાં ધ્યાન રાખજો, હે, ઉમા રામ સ્વભાવ જેહી જાણા. ભગવાનનો એવો સ્વભાવ છે સાહેબ, આ જગતની અંદર દરેક વસ્તુ ભગવાન સાક્ષી તરીકે મૂકે છે. બ્રહ્માજીએ કહ્યું ને કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચવાનો પ્રારંભ કર્યો ત્યારે હરિવંશ ચરિત્ર એમ કહે છે કે બ્રહ્માજીએ સૌથી પહેલા 7 પુત્રને ઉત્પન્ન કર્યા અને 7 પુત્રોને આકાશમાં તરતા મૂકી દીધા. એટલે પૂછ્યું, મારું શું કામ? એટલે બ્રહ્માજીએ 7 દીકરાઓને કહ્યું, તમારું એક જ કાર્ય છે, જગતના જે પણ પ્રાણી માત્ર જે જે કર્મ કરે એ દરેક કર્મની નોંધ તમારે રાખવાની. ખ્યાલ આવ્યો? આપણે તો અહીં કેમેરા મૂક્યા છે ને, ઉપરનો કેમેરો 24 કલાક ચાલે સાહેબ. હા, કહ્યું ને, આપણે તો જો આજે ટીવી લાયા, કુરુક્ષેત્રના મેદાનમાં સંજય બેઠો ધટરાષ્ટ્રને ટીવી બતાવે છે કે જો કુરુક્ષેત્રમાં હું ચાલે છે, પણ ભૂલ એ થઈ સાહેબ, સંજયે એ જ વખતે ધટરાષ્ટ્રને કીધું હોત ને કે કુરુક્ષેત્ર જોવાની જરૂર નથી, અર્જુનના રથ પર બેઠેલા ભગવાન ચતુર્ભુજ નારાયણને વંદન કરી લે, યુદ્ધ બંધ કરાવવું નહીં પડે, આપોઆપ યુદ્ધ બંધ થઈ જશે. પણ અહંકારે ધટરાષ્ટ્રને પોતાનું કહ્યું ને, અહંકારે ધટરાષ્ટ્રને નીચો ના પડવા દીધો સાહેબ. હા, અને એક સાક્ષી ભગવાન રાખે છે. તો યુદ્ધ વખતે કોણ સાક્ષી હતું ભાઈ? યુદ્ધ ચાલતું હતું, કોણ સાક્ષી હતું? હા, ઘટોરગચનો દીકરો બબરીક. બબરીક છે ને, ઘટોરગચનો દીકરો છે સાહેબ. અને યુદ્ધ થવાનું હતું ને એટલે બબરીક એની માતા પાસે ગયા. અને બબરીકના ગુરુ કોણ? કૃષ્ણમ વંદે જગત ગુરુ. બબરીકે માને જઈને કીધું, માં, આવતીકાલે યુદ્ધનો પ્રારંભ થવાનો છે, આપ મને આજ્ઞા આપો કોના પક્ષમાં રહો? એટલે માએ એમ કીધું, બેટા, મને બહુ ખબર ના પડે પણ એક વાત સાંભળ, જે પક્ષ હારી જતો હોય એવું લાગે એ પક્ષમાં તું રહેજે. અને બબરીક સામાન્ય નહોતો સાહેબ, પાંડવો કૌરવોને પણ વટાવી દે એવો હતો.
કારણ કુરુક્ષેત્રમાં કઈ વ્યક્તિના પ્રાણ કઈ જગ્યાએ છે એ બબરિક જાણતો હતો. એટલું જ નહીં, ભગવાન કૃષ્ણના પ્રાણ ક્યાં છે, ભગવાન કૃષ્ણનું મૃત્યુ ક્યાં છે એ પણ બબરિક જાણતો હતો. એટલે ભગવાનને ખબર પડી કે બબરિકની માએ એવું કીધું છે કે જે પક્ષ હારી જતો એમાં તું રહેજે, અને જો કૌરવોના પક્ષમાં રહ્યો તો એક જ કલાકમાં યુદ્ધ પૂરું થાય, એક જ કલાક. જીવનમાં એમ ના માનો, આપણે બહુ હોશિયાર છે. આ તો ભાઈ આ જગત છે, બહુ રત્ના વસુંધરા છે સાહેબ, એક એક રત્નો એવા છે, ખાલી બોલતા નથી પણ આંખના ઈશારે ધારે બધું જ કરી શકે છે સાહેબ. હા, બોલતા નથી, આંખના ઈશારે બધું થઈ જાય છે સાહેબ. હા, જેવા બબરી ઘરમાંથી નીકળ્યા ભગવાન કૃષ્ણ સામે આવીને ઉભા થઈ ગયા. બબરીક જય જય. બબરીક પ્રસન્ન થઈ ગયો, હો મારા ગુરુદેવ, આપણા ચરણમાં દંડવત પ્રણામ. બબરીક, મને એવી ખબર છે કે કુરુક્ષેત્રમાં જેટલા લોકો યુદ્ધ કરવાના છે એ બધાનું મૃત્યુ ક્યાં છે એ તને ખબર છે? તો કે હા. તો પેલા પૂછ્યું કે ધતરાષ્ટ્રનું મૃત્યુ ક્યાં છે? તરત બબરીક બોલ્યો, ધતરાષ્ટ્રનું મૃત્યુ જંગલમાં દાવાનળ લાગીને થવાનું છે. બોલો. હા, આ તો કૃષ્ણ. ધીમે રહીને પૂછ્યું, મારું મૃત્યુ ક્યાં છે? એટલે બબરીકે નજર સીધી ભગવાનના ચરણ પર કરી, ભગવાનના પગની ઉપર નજર કરી, પ્રભુ જરા પગ ઊંચો કરો તો. એટલે ભગવાન સમજી ગયા કે સમય આવે, મારાય ગોબા ટાઈટ કરી દેશે સાહેબ. બસ ઉભો રહે. ધીમે રહીને પૂછ્યું, બબરીક તારા ગુરુ કોણ? બબરીક તરત જ, કૃષ્ણમ વંદે જગદગુરુમ, આપ મારા ગુરુ છો પ્રભુ. ધીમે રહીને ભગવાને કીધું કે બબરીક, કોઈ દિવસ ગુરુદક્ષિણા આપી છે તે? ના. તો આજે મને ઈચ્છા છે કે મારે તારી પાસે ગુરુદક્ષિણા માગવી છે સાહેબ. બબરીકે કહ્યું, ગુરુદેવ માગો, શું આપો? એટલે હળવે રહીને બબરીકને ભગવાને કીધું, આપવું છે તેવી કૃપા કર, તારું મસ્તક મને આપી દે, તારું મસ્તક મને આપી દે. પણ પ્રભુ મારે યુદ્ધ જોવું છે. ભગવાન કે ચિંતા કરીશ નહીં, ગુરુદક્ષિણામાં મસ્તક સમર્પિત કર્યા પછી હું તને વચન આપું છું, યુદ્ધ પૂરું થઈ ગયા પછી હું જ્યાં સુધી નહીં કહું અને મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી તારું ધડ જીવિત રહે, તારું મસ્તક જીવિત રહેશે અને ધડ તારું મૃત્યુ પામશે. ભલે પ્રભુ. બબરીકે મસ્તક આપી દીધું, મસ્તક જીવિત રહ્યું, ધડ મૃત્યુ પામ્યું. અને ભગવાને કીધું, સામે ઓલો ડુંગર છે ને એ પર્વત પર જઈને તને બિરાજમાન કરી દઉં છું, યુદ્ધ જોજે અને યુદ્ધનો સાક્ષી તું બનજે. હા, અને બબરીક યુદ્ધના સાક્ષી બન્યા. અને હવે ભગવાને અર્જુનને કીધું, શાંતિ રાખ, બબરીકને બોલાવો. બબરીક આવ્યા અને ભગવાને ધીમે રહીને પૂછ્યું, બધા પાંડવોને ભેગા કર્યા, કુંતા જીવવા છે. અને ભગવાને પૂછ્યું, બબરીક આ પાંચે પાંડવો એમ કે છે યુદ્ધ અમે જીત્યા છે. બબરીકે પગે લાગીને અર્જુનને પાંડવોને કીધું કે મહેરબાની કરીને મોટી વાતો કરવાનું છોડી દો. હા, મહાત્મા અર્જુન કાન ખોલીને સાંભળો, અર્જુન તમારું ધનુષ્ય તો પડ્યું ને, કે તમારું બાણ તો પતી છૂટતું હતું, તમારું બાણ છૂટતા પહેલા કૃષ્ણનું સુદર્શન જતું હતું, મસ્તક કાપતું હતું, તમારું બાણ તો સ્પર્શ કરતું હતું, ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે, બાકી કરતા હરતા તો મારું કૃષ્ણ છે સાહેબ. હા, કરતા હરતા તો મારા કૃષ્ણ છે. માટે કહ્યું છે, બળ અધિકાર દક્ષ જગ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. વાત સત્ય છે ભાઈ, કહ્યું ને, અતિશય અભિમાન આવે ત્યારે વ્યક્તિને વ્યક્તિની સામું જુઓ, એટલે બે વસ્તુ એવી છે એને જોવાથી ખબર પડે, અને અભિમાન છે.
એક એની આંખ જોવાથી અને બીજું એનું નાક જોવાથી છે. અભિમાની વ્યક્તિનું નાક વારંવાર ફૂલે, વાતો કરતા કરતા નાક ફૂલે સાહેબ. હા હા, નવમા નવો યજ્ઞ કરાયો, ભગવાન શિવને આમંત્રણ આપ્યું, ભગવાન નંદિકેશ્વરને લઈને આવ્યા છે. જ્યાં યજ્ઞમાં આવ્યા, ભગવાન શિવજી બિરાજ્યા છે, શિવના નિકટમાં બ્રહ્મા, બ્રહ્માના નિકટમાં નારાયણ, નારાયણ ને બ્રહ્માના કનું વચ્ચમાં ભગવાન શિવજી બિરાજ્યા છે. યજ્ઞની તડામાર તૈયારીઓ થઈ અને કહ્યું ને, ઈશ્વરે આપેલી સંપત્તિના તમે માલિક નથી, ઈશ્વરે આપેલી સંપત્તિના તમે ટ્રસ્ટી છો સાહેબ. જો માલિક હોત ને, અસ્વસ્થામાં બલિ વ્યાસો હનુમાન વિભીષણ કૃપાચાર્ય પરશુરામશ્ચ સપ્તઃ ચિરંજીવ. હા, અમારા ભગવાન દાસજી ભાઈએ કીધું, બાપુ કાલ શ્લોક બોલ્યા પણ એને ખબર ના પડી. મેં કીધું, આ સાતે જન હજુ જીવિત છે. કોણ સાત જન? અસ્વસ્થામાં, ક્યાં? સાતપુડા પર્વતમાં છે. બલિરાજા શિવકાંતિ અને વિષ્ણુકાંચીમાં છે ભાઈ. ભગવાન વ્યાસજી નૈમિષારણ્ય ક્ષેત્રમાં છે. હનુમાનજી મહારાજ આજે પણ ચિત્રકૂટ પર છે સાહેબ. વિભીષણજી મહારાજ આજે પણ રામેશ્વરમમાં છે. એટલું નહીં, આજે પણ લંકામાં છે સાહેબ. કૃપાચાર્યજી મહારાજ આજે પણ કુરુક્ષેત્રમાં છે અને પરશુરામજી મહારાજ આજે પણ વિદ્યાચલ પર્વત પર છે. એમ ભગવાન શિવજી આવ્યા, શિવના નિકટમાં ભગવાન નારાયણ બેઠા છે. ઈષ્ટદેવને જોતા ભગવાન શિવે ચર્મચક્ષુ બંધ કર્યા. કે છે ને, રામ નામ શિવ સુમિરન લાગે, જગતપતિ જાગે. રામ નામ શિવ સુમિરન લાગે, જાનું સતી જગતપતિ જાગે. ઓ રામ નામ શિવ સુમિરન લાગે, જાનું સતી જગતપતિ જાગે. રામ નામ શિવ સુમિરન લાગે, જાનું સતી જગતપતિ જાગે. રામ 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 રામ. ભગવાન શિવજી ઈષ્ટદેવનું સ્મરણ કરે છે મહારાજ. અને એટલી જ વિરાજમાં મહારાજા ધીરાજા દક્ષ રાજા પધાર્યા છે. સર્વને ઉભા થઈ થઈ વંદન કર્યા છે. અને આમે તમે જુઓ, ભગવાને કહ્યું ને કે પુરુષાર્થ કર્યા વગરની સંપત્તિ પ્રાપ્ત કરી હોય ને, એ વ્યક્તિને મનમાં એવો અહંકાર હોય કે જગતની દરેક વ્યક્તિ મને પગે લાગીને માન આપે છે. અને મનુષ્ય જન્મ મળ્યો છે, અમુક ઉંમર પછી માન મળે તોય ઠીક અને ના મળે તોય ઠીક, એનો બહુ હરખશોક કરવો નહીં. મેં તો બાપુ પહેલે જ દિવસ કહી દીધેલું, ચાલુ કથામાં કોઈ સન્માન કરવાનું નહીં. 12 વાગે કથા કર્યા પછી તમે તમારો આનંદ કરો, ના નથી. હા ભાઈ, જ્યાં રામજી સરકાર ને કૃષ્ણ સરકાર બિરાજી હોય, હા, અને કહ્યું છે તમારું ને ભાઈ મનુષ્ય જન્મ મળ્યો છે ને, એ ભગવાને તમારું ને મારું બહુ મોટા મોટું સન્માન કર્યું છે સાહેબ, બહુ મોટા મોટું સન્માન છે આપણું. જગતના દેવો પણ એમ કહે છે કે સુખ ભોગવી શકીએ છે પણ ભગવાનની ભક્તિ કરી શકતા નથી અને મહાપુરુષના ચરણોમાં બેસી શકતા નથી. એક મનુષ્ય જેવો છે કે ભગવત ભક્તિ પણ કરી શકે છે અને આવા સદગુરુ સંતોની સમર્પિત પણ રહી શકે છે સાહેબ. હા, દરેકે ઊભા થઈ થઈ વંદન કર્યા. પણ ભગવાન શિવ જો એની મસ્તીમાં છે, કહે છે મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ. જહાં અપને સિવા
सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ ले आई, मुझे मेरी मस्ती कहाँ ले आई। दरेक महाराज दक्ष ने वंदन करे छे। भगवान शिवजी बैठा छे अने परीक्षित दक्ष महाराज ने दृष्टि भगवान आशुतोष पर गई। अने मनुष्य जन्म मळ्यो छे ने भाई, जीवन में ध्यान राखजो, तमारा परिवार नी अंदर तमारी दीकरी नु लगन कोई निर्दोष परिवार ना व्यक्ति साथे कर्यु होय ने, के जेने जगत अने समाज नु बहु नॉलेज नथी साहेब। आ जगत में घना एवं पुरुषो होने बोलावो तोय शू, ना बोलावो तोय शू, मान आपो तोय शू, ना मान आपो तोय शू, मन बुद्धि इंद्रिओ एटली बधी निर्दोष होने तमे कहू ने एने गमे ते कहू एने कोई अर्थ ज नथी साहेब। अने एवी व्यक्ति नु कहू ने भाई, ओळखाण अने अनुभव कर्या वगर कोई पण व्यक्ति माटे गमे तेम बोलवू ए योग्य नथी। हाँ, अने वाते सत्य छे, चौबीस कलाक भजन में रहना महापुरुष ने जगत की शू चिंता हो। दक्ष राजाए जोयु, हो दरेक जन उभा थईने वंदन करे छे ने मारा जमाई मारू अपमान करे छे। भाई शिव नो अपमान करवानो इरादो नथी, पण कयु ने प्रत्येक इंद्रियो जेनु भजन करे ने ए महापुरुष ने खबर पण नथी होती के कोण बाजू में आईने बैठू छे ने कोण नथी आयु छे। हा भाई, एवा घना महापुरुषो वंदरावण में सुदामदेव जी महाराज था, जे महापुरुष नु भजन छे अपनी मस्ती में मस्त। अरे बरसवा में महाराजा धीराजा दक्ष राजा ना बोलवाना शब्द बोलवा मळ्या। अरे जीवन में ध्यान राखजो भाई, कोई पण निर्दोष व्यक्ति नो परिचय कर्या वगर गमे तेम बोलवानो अधिकार आपणने नथी। ईश्वरे आपेली संपत्ति सेवा करवा माटे छे, ईश्वरे आपेली संपत्ति कोई नुं अपमान करवा माटे नथी। हा, आखी सभा में हाहाकार थयो। नंदिकेश्वरे कह्युं दक्ष राजा ने, महाराज जे मुख थी तमे भगवान शिव नु अपमान करो छो ने ए मुख मथी ब्रह्म विद्या नष्ट थशे। छता पण दक्ष रोकाया नहीं अने कह्युं छे, अतिरेक संपत्ति सौथी पहला आँख बगाड़े, पछी एज संपत्ति तमारी जीभ बगाड़े, एज संपत्ति तमारू मन बगाड़े, एज संपत्ति तमारी इंद्रियो बगाड़े अने एज संपत्ति अंत समय तमारू पतन करे। करुणा थई दक्ष राजाए नंदिकेश्वरे कहू, महाराज बोलवा मा विवेक राखो। अने दक्षे कहू, हवे जे पण यज्ञ थसे यज्ञ मा शिव ने आहुति नहीं, शिव ने आमंत्रण नहीं अने शिव ने आसन नहीं। भाई आ कथा ने समझो कि परिवार नी अंदर पण अन्य नी वात सांभळी ने परिवार नी निर्दोष व्यक्ति ने दंड करो नहीं, नहीं तो एनु कर्म नो सजा बहु मोटी छे साहेब। अने आपणो स्वभाव छे कि जे आपणी हामे पड़े छे ने एनी हामे पड़ी सकता नथी, पण जे आपणे पगे लागीने चाले छे ने एने दबावानो प्रयत्न करीए छे आपणे साहेब। हाहाकार थयो, शिवजी जाग्या। नंदिकेश्वर ने पूछू शू थयू, नंदिकेश्वरे कहू प्रभु तमारू अपमान थयू। भगवान के चालो आपने कोई बोलावे तोय शू, ना बोलावे तोय शू, आव्या कैलाश में समय व्यतीत थयो। भाई संपत्ति में भान बोलेला दक्ष राजा सोमा यज्ञ की तैयारी कहू छे, गमे ते सत्कार्य करो पण भगवान नी कृपा थी थाय छे एनु कहू ने कि जीवन में ध्यान राखो साहेब। एमनेम नथी कीधु मारी मरजी विना रे कोई थी तरणू ना तोड़ाय,
યાને ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રેમાનંદ સ્વામી નામના સાધુ હતા. એ પૂર્વાશ્રમના મુસલમાન હતા, પણ નિયમ હતો કે રોજ બે કે રોજ ચાર કીર્તન લખવાના. અને એકવાર કીર્તન લખતા લખતા બે કીર્તન લખાયા, બે કીર્તન બાકી. અને એ જ સમયે મહારાજ પધાર્યા એટલે સ્વામીએ પગે લાગીને કીધું કે મહારાજ, કોણ જાણે આજે બે કીર્તન યાદ નથી આવતા. પણ મહારાજે એમ નથી કીધું કે પ્રેમાનંદ સ્વામી, તમને લખતા લખતા થોડો અહંકાર આવ્યો છે. આ મહાપુરુષોની મહાનતા છે સાહેબ, કહ્યું ને કે અહંકારને નષ્ટ કરી જીવનું કલ્યાણ કેવી રીતના કરવું એ મહાપુરુષને ખબર છે. એટલે હળવે રહીને કીધું, સ્વામી ચિંતા કરો નહીં, હું બોલું છું ને તમે લખો. કે છે ને, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી સજન, મારે એક વાર તારે તમને સંભળાવવાનું છે મન, મારે એક વાર તારે તમને સંભળાવવાનું છે મન, મારી મરજી વિના રે કોઈથી તરનો નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તરનો નવ તોડાય, એમ તમે જાન જો રે મારા યાત્રિત સૌ નરદાર, એમ તમે જાન જો રે મારા યાત્રિત સૌ નરદાર, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. દક્ષ મહારાજ પરીક્ષિત સ્વામા યજ્ઞની તૈયારી કરે છે, દરેકને આમંત્રણ આપ્યું, ભગવાન શિવને નિમંત્રણ આપ્યું નથી. પ્રાતકાલનો સમય છે મહારાજ, દેવોના પુષ્પક વિમાનો જા કૈલાસ પરથી નીકળ્યા. સતીએ ભગવાન શિવને કીધું, નાથ આ સર્વ દેવો તૈયાર થઈ થઈને જાય છે ક્યાં? ભગવાને કીધું, સતી આ તો જગત છે, કોઈને ત્યાં લગ્ન, કોઈને ત્યાં પ્રસંગ, કોઈને ત્યાં મનોરથ, આ બધું જગતમાં ચાલ્યા જ કરે. પણ સતીએ કહ્યું, નહીં નાથ, મને એમ લાગે છે માનવના માનો કોઈ મોટા યજમાનને તો મહોત્સવ લાગે છે. નાથ કહો તો ખરા, આ બધા જાય છે ક્યાં? ભગવાન શિવે કહ્યું, સતી જીવનમાં ઘણી વાતો એવી હોય છે હા કે જેનો જવાબ ના આપવામાં મજા છે સાહેબ. કારણ જીવનમાં અમુક વાતો એવી હોય છે સતી, જેનો જવાબ શ્રવણ કર્યા પછી આખી જિંદગી દુઃખી થવું એના કરતા મહેરબાની કરીને પૂછવું નહીં સારું. નાથ કહો તો ખરા. સતી કે, તમે ના કહો, તમને મારા સ્વાગત છે. અને શિવે કહ્યું, દેવી આ સર્વ તમારા પિતા યજ્ઞ કરાવે છે ત્યાં જાય છે. દેવી આપણને આમંત્રણ નથી. આવ નહી આદર નહી નેને નો મે નીર, તુલસી તે હરણ જાયે કંચન વરસે. આપણે આમંત્રણ નથી, જઈએ કેવી રીતના? સતીએ કહ્યું, નાથ પિતાને ત્યાં, ભાઈને ત્યાં, સખીને ત્યાં ને બહેનને ત્યાં તો દીકરી વગર આમંત્રણે જઈ શકે. નાથ જવા દો ને. નાથ જવું, પ્રભુ તમને કહું છું. અને ભાઈ સતી હા કરે, ભગવાન શિવજી હા પણ નથી બોલ્યા, ભગવાન શિવજી ના પણ નથી બોલ્યા. કારણ દરેકને સમજાવવા સહેલા છે, પણ તમારી અંગત વ્યક્તિને સમજાવી બહુ કઠિન છે સાહેબ. દીકરો કહે, દીકરો દીકરો અવિવેકી હોય તો કદાચ માં સમજાવી શકે, દીકરી અવિવેકી હોય તો પિતા સમજાવી શકે, પણ પોતાનું પાત્ર જ્યારે યોગ્ય ના હોય ને એ પુરુષ નથી બોલી શકતો કે નથી ચાલી શકતો સાહેબ. કહ્યું ને
કે સ્ત્રી જ્યારે દુઃખી હોય ત્યારે પ્રગટ રડે છે અને પુરુષ જ્યારે દુઃખી હોય છે ત્યારે પરીક્ષિત અંતરમાં રડે છે. નાથ જવું, ભગવાન શિવજી બોલ્યા નથી. નંદી તૈયાર કર્યો સાહેબ, અને સતી નંદી પર બેઠા. નાથ જઉં છું, અને દીકરીઓ ધ્યાન રાખજો, દીકરીનું માન પિયરમાં ક્યાં સુધી? માતા પિતા છે ત્યાં સુધી. એ જ દીકરીનું માન સાસરીમાં ક્યાં સુધી? પતિરૂપી છત્ર માથા પર છે ત્યાં સુધી. ભાઈ, પુરુષ એક વાર મરે છે, જ્યારે સ્ત્રી બે વાર મરે છે. પુરુષનું પહેલું મૃત્યુ સમય અનુસાર થાય છે તે, જ્યારે સ્ત્રી બે વાર મરે, એક તો એ વિધવા થાય ત્યારે, અને પછી બીજું પોતે શરીર છોડે ત્યારે. હા, નાથ જવું, અને ભગવાન શિવજીએ ચર્મચક્ષુ બંધ કર્યા, મનમાં નિશ્ચય કર્યો, જોહી ચાહે રામ કર રાચા. અને કહ્યું છે ને કે પરિસ્થિતિ વિકટ હોય, આ કથાને સમજો, કે પિયરમાં સંપત્તિ જોઈને આવીને સાસરીના લોકોને એટલો બધો હેરાન ના કરો કે એને લીધે, કહ્યું ને કે તમારે લીધે કોઈક વારે પરિવારના લોકોને બજારમાં વેચાઈ જવું પડે. સાહેબ, પિયરમાં સંપત્તિ જોઈ હોય તો સાસરીમાં આવ્યા પછી એની મર્યાદાની અંદર રહેતા ને જીવતા શીખજો. સાહેબ, કોઈનો બંગલો દેખીને આપણી ઝૂંપડી તોડવાની જરૂર નથી. અને માતા પિતાને પણ વિનંતી કરું છું, આજના મા બાપે મનમાં એવો જ વિચાર કરે કે મારી દીકરીના લગ્ન પૈસાવાળાને ત્યાં થાય તો સારું, મારી દીકરીના લગ્ન સંપત્તિવાળી વ્યક્તિને ત્યાં થાય તો સારું. પણ મનુસ્મૃતિ એમ કહે છે કે તમે કહ્યું ને કે તમે પોતે પરિસ્થિતિ નથી, પિયરમાં દીકરી ગરીબ હોય પણ દીકરીના ભાગ્યમાં લક્ષ્મી લખેલી હશે તો સાસરીમાં ગયા પછી એના પગલાથી જ સાસરીના લોકો લક્ષ્મીવાળા થશે. એમાં મનમાં એવો વિચાર ના કરો કે શું થશે ને શું નહીં થાય. હા ભાઈ, અને કદાચ દીકરીના ભાગ્યમાં લક્ષ્મી નહીં હોય અને તમે લક્ષ્મીવાળાના ઘરમાં લગ્ન કરશો ને તો દીકરીના ગયા પછી આવેલી લક્ષ્મી એને મેટે નષ્ટ થઈ જશે. સાહેબ, સૌ કોઈ મૈયારમાં જાય મહાદેવજી, સૌ કોઈ મૈયારમાં જાય રે, હે મને મૈયર જવાન ગણા ફોડજે, હે મને મૈયર જવાન ગણા રાણી, કેટલા દિવસ નો વદાડ રે, હે સતી કેટલા દાડે પાછા આવતો, હે સતી કેટલા દાડે પાછા આવજો, હે ગણી જો પિપળિયાના પાન માં દેવજી, ભગવાન શિવજી સમજી ગયા કે સતી જશે પણ સતી પાછા નહીં આવે. અને સતી નંદી પર બેઠા છે મહારાજ, અને પ્રયાણ કરતા કરતા સતી દક્ષના યજ્ઞમાં આયા. કે છે ને કોણ મળ્યું? સદર ભલે મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ
સતી નંદી પરથી નીચે ઉતર્યા. મહારાજ યજ્ઞ કુંડ તરફ પ્રયાણ કર્યું. દક્ષ રાજાએ સતીને જોઈને મુખ ફેરવી લીધું. એક માં નિકટમાં આવી. એટલું જ નહીં, સતીને જોઈને સતીની બહેનો ખડખડાટ હસવા મળી. આ કથાને સમજો કે ઘરમાં ચાર દીકરીઓ હોય અને એક દીકરીના લગ્ન જો ગરીબ પરિવારમાં થયા હોય અને ત્રણ દીકરીઓ સુખી હોય ને, તો દીકરીઓ તમારી ફરજ છે કે તમારે તમારી બહેનને મદદ કરી એ ઘરને પરિપૂર્ણ કરી એનું કલ્યાણ કરવું સાહેબ તમારે. હા, હું ઘણીવાર કહું છું બાપુ, શ્રીનાથજી જઈને 56 ભોગ નહીં ચડાવો તો ચાલશે? અંબાજી જઈને માતાજીને 5000ની સાડી નહીં પહેરાવો તો ચાલશે સાહેબ? પણ 5000ની 500 સાડી લઈ તમારા ગામની અંદર જે ગરીબ અને વિધવા માતાઓ છે ને, એને આપશો ને તોય જગદંબા રાજી થશે સાહેબ. હા, ઉમરાવાલી માના તું લેજે આશીર્વાદ, ઉમરાવાલી માના તું લેજે આશીર્વાદ, ડુંગરા વાલી માળી થશે રાજી આપો યાર, ડુંગરા વાલી માળી થશે રાજી આપો યાર, ઉમરા વાલી માના તું લેજે આશીર્વાદ, ઉમરા વાલી માના આશીર્વાદ, ડુંગરા વાળી માળી થશે રાજી આપો યાર, ડુંગરા વાળી માળી થશે રાજી આપો યાર. સતીને જોઈને સતીની બહેનો પરીક્ષિત સતીની મસ્કરી કરવા મળ્યા. ભાઈ જીવનમાં ધ્યાન રાખજો, એક એક સરખા સરખા દિવસો જીવનમાં કોઈના જતા નથી. કહ્યું ને, સમય કોને ક્યારે ભેગા કરે અને સમય નળ અને દમયંતીની જેમ ક્યારે કોને જુદા કરે એ સમય અને ભગવાનને ખબર છે, વ્યક્તિને ખબર નથી સાહેબ. હા, સતી પ્રયાણ કરતા કરતા યજ્ઞ કુંડના નિકટમાં આવ્યા છે. ચારે બાજુ દ્રષ્ટિ કરી, મહારાજ શિવને આમંત્રણ નથી, શિવને આસન નથી, અને જોયું તો ભગવાન શિવની આહુતિ નથી. મનમાં પસ્તયા, મેં શંકર કા કહા ન માના. અને દીકરીઓ, સમય સારો ના હોય ને તો ઘરના વડીલો બે શબ્દ કહેતો જરા ધ્યાન રાખીને સાંભળજો. અહંકારની અંદર ઘર છોડતા પહેલા 10 વાર વિચાર કરજો કે અહંકારમાં જો ઘર છોડી દેશો ને આખી જિંદગી પસ્તાવાનો વારો ના આવે સાહેબ. હા ભાઈ, અને જ્યાં સતી યજ્ઞકુંડ પાસે આવ્યા, હા સુનુ સભાસદ સકલ મુનિંદા, કહી જુની જીદ શંકર નિંદા, સોફલ તુરત લહબ રવિ કાહુ, ભલી ભાતિ પછતાવ કે બાહુ. આય સભાસદો, કાન ખોલીને સાંભળો, જેને ભગવાન શંકરની નિંદા સાંભળી છે એને અત્યારે અત્યારે કર્મનું ફળ પ્રાપ્ત થવા. અસ કહ્યો અગણિત નુજારા, ભય સકલ મત હાહાકારા, અસ કહ્યો અગણિત નુજારા, ભય સકલ મત હાહાકારા, સતી મરત હરિ સન વન માતા, જન્મ જન્મ શિવ પદ અનુરાધા, સતી મરત હરિ સન વન માતા, જન્મ જન્મ શિવ પદ અનુરાધા, જન્મ જન્મ શિવ પદ અનુરાધા, જન્મ જન્મ શિવ પદ અનુરાધા, પાર્વતી પદ મારે. કારણ ઘી મગી ગૃહ જાય,
अधिकार नहीं मगीरे रुक जाए ओ जन्मी पारवे तीतन पाही जन्मी पारवे तीतन पाही अधिकार देवर्षि नारद दौड़ता दौड़ता गया महाराज भगवान शिव जी पास जय ने कहू महादेव जगदम्बा भगवती सती शरीर नो त्याग करो भगवान शिव ने क्रोध आयो ने जटा फाड़ी वीरभद्र ने प्रकट करो महाराज जाओ दक्ष यज्ञ ने नष्ट करो महाराज भयंकर भगवान शिव ने भयंकर आवेश आयो राजन भगवान शिव जी आया तो खरा पर परीक्षित यज्ञ कुंड मती सती ना अंग ने भगवान ने बाहर काढ़ियो अने सती ना अंग ने करकमण में लई भगवान शिव जी पृथ्वी ने जा परिक्रमा करता था महाराज जगत ना देवो चिंतित थई गया क्षणिक में पृथ्वी नो प्रलय थई जशे महाराज जय ने भगवान नारायण ने प्रार्थना करी भगवान नारायण पधार्या अने सुदर्शन चक्र थी सती ना जे जे अंग हता ने एना टुकड़ाओ कर्या अने ए जे अवशेषो हता ए पृथ्वी पर पड़ा अने भगवान शिव अने नारायण नी कृपा हती एटली शक्तिपीठ नी स्थापना थई बोलो जगदम्बे मारकंड मुनि जे भाई और अंतर राख्यो भाई दक्षनो यज्ञ જ્યાં વીરભદ્રએ નષ્ટ કર્યો ભગવાન શિવજી આવ્યા કેવો દયાળુ વીરભદ્રને કહ્યું યજ્ઞનો નાશ કરવાનું કહ્યું દક્ષને મારવાનું નહોતું કહ્યું જાઓ જેનું પણ મસ્તક પ્રથમ પ્રાપ્ત થાય તો લઈ આવો અને અજનું મસ્તક પ્રાપ્ત થયું લાવ્યા ભગવદ અનુગ્રહથી દક્ષ જીવિત થયા અને એ પછી ભગવાન શિવે દક્ષને આત્મજ્ઞાન આપ્યું છે બહુ ભોળો છે બહુ ભોળો શ્રાવણ મહિનામાં એક લોટો પાણી ચડાવો ને તો એ ગડગડથી દોટ મૂકે સાહેબ કે છે ને ભાઈ જો ભી આયા ભોલે દર પે તેરે જો ભી આયા ભોલે दर पे तेरे जोलियां भर दी उनकी तूने जोलियां भर दी उनकी तूने वरदान के तुम आदि अनादि बोले रखवाले मतवाले बम बम बोले शंकर गले में नाग पहन कर के डम डम डमरू बाजे गले में नाग पहन कर हरि ने हरनो मिलन थयो महाराज दक्ष नो यज्ञ पूर्ण थयो परीक्षित राजन मनु महाराज ना बीजा बे दीकराओ छे एक नु नाम छे उतानपाद एक नु नाम छे प्रियव्रत राजन तर उतानपाद राजा नी कथा कहू छु કોણ ઉતાન પાદ ઉતાન એટલે અધર અને પાદ એટલે પગ યાને ભાઈ જન્મતાની સાથે જેનું માથું નીચું હોય છે અને પગ અધર હોય છે પરીક્ષિત ઉતાન પાદ એટલે જીવ ઉતાન પદ રાજાને બે રાણી છે એક સુરુચિ એક સુનીતિ ભાઈ આપણા પણ બે પ્રકારના મન છે એક મન એમ કે છે કે કથામાં ચાલો બીજું મન કે કથામાં જઈને હું મળવાનું છે એક મન કે કથામાં ચાલો ત્યારે બીજું મન એમ કે ઉતાવળ નથી પોણા બારે જઈએ સમજાય છે ને હા ભાઈ કરુણા થઈ ભાઈ